વચ્ચે એક એવો વિડીયો પણ સામે આવ્યો છે જેના કારણે અનેક પ્રશ્નાર્થ ઊભા થયા છે. આ ઘટનામાં જેને આરોપી ગણવામાં આવી રહ્યો છે તે પ્રકાશ પણ લાપતા હોવાની જાણકારી મળી છે. એક વિડીયો જે સામે આવ્યો હતો કે જેમાં એ પ્રકાશ પણ જોવા મળ્યો હતો, ત્યારે શું એ પ્રકાશ પણ આ ઘટનાનો ભોગ બન્યો છે કે કેમ તેને લઈને પણ અત્યારે તપાસ શરૂ થઈ છે. તો આજે પણ ટીવી 9 ની ટીમે અલગ અલગ મુદ્દાઓને લઈને ગ્રાઉન્ડ ઝીરો પરથી રિપોર્ટિંગ કર્યું છે. અમારા સંવાદદાતા કે જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર છે, તેઓએ આ તમામ ગતિવિધિઓ પર નજર રાખી છે. જિજ્ઞેશ, જે પ્રકાશ નામનો વ્યક્તિ છે જે આ ગેમ ઝોનનો માલિક હોવાનો પણ ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ એ દિવસ બાદ પ્રકાશ પણ ગુમ હોવાની જાણકારી મળી રહી છે. હવે એ દિશામાં શું તપાસ કરવામાં આવી રહી છે? જે રીતે જોઈએ કે પ્રકાશ હિરણ જૈન, એટલે કે આ જે ભાગીદાર હતો તે 60% ભાગીદાર આ ગેમ ઝોનમાં હતો, અને આ ભાગીદારને જે આ વિડીયોમાં જોવા મળ્યો છે ત્યારબાદ તે મળ્યો નથી તેવું પરિવારજનો કહી રહ્યા છે કે જ્યારે વિડીયોમાં તેમને જોયા ત્યારબાદ તે જોવા મળ્યા જ નથી, તે ઘરે પરત આવ્યા નથી. તેમની કાર ગેમ ઝોનની બહાર જ પડે તો જે રીતે આ વિડીયો પણ સામે આવ્યો છે તેની સામે પણ હવે તપાસનો આ વિષય બન્યો છે. કારણ કે જે વિડીયોમાં વ્યક્તિ દેખાઈ રહ્યો છે તે પ્રકાશ આ ઘટનાનો આરોપી પણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેનો પણ આ ગેમ ઝોનમાં ભાગ છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.